કેશોદમાં 5 લાખના સોનાની ચોરી કરનાર 4 આરોપી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો કેશોદ પોલીસ. 9 જુલાઈના મોડી રાત્રિના કેશોદના સુતરવાવ વિસ્તારમાં સોમનાથ રિફાઇનરી નામની સોના ચાંદીના દાગીના ગાળવાની દુકાનમાં થઈ હતી ચોરી. દુકાનની પાછળની બારી તોડીને તસ્કરોએ કરી હતી ચોરી. રિફાઇન કરવાનું 5 લાખની કિંમતનું 10 તોલા જેટલું બારણ સોનું ચોરી જતા ગઈકાલે દુકાનના માલિક સદાશિવ કુંડલીભાઈ કોલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તસ્કરો ચોરીનો મુદ્દામાલ લઈ જતા હોય છે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારે કેશોદ પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની ઓળખ કરી ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે. સદાશિવ કુંડલી કોલી સુતારા ચોકમાં આઉટ કોમ્પ્લેક્સમાં બીજા માળે મારી દુકાન છે. કાલે સવારે હું દુકાને આવ્યો તો પરમ દિવસ રાતના મારે બનાવ બહેનો શું બનાવશો બહેનો એ પાંચ દુકાન તૂટી પાછળની બારી તૂટી અને અંદર આવી મારો કચરો હતો ચાંદી સોનાનો એ બધું લઈને ગયા. કેટલો મુદ્દામાલ શું છે? 5-1 લાખનો આસપાસ છે. અત્યારે સીસીટીવી કેમેરામાં બધું જોયું. પોલીસ ફરિયાદ કરેલી છે, તપાસ ચાલુ છે. ગઈકાલ તારીખ 10/7/21 રોજ સદાશિવભાઈ કુંડલીકભાઈ કોળી જાતે મરાઠા નવ કેશોદ પોલીસ સ્ટેશનમાં બપોરે ફરિયાદ નોંધાવેલ કે તેઓ કેશોદમાં સોની બજારની અંદર સોમનાથ રિફાઇનરી નામની સોના ચાંદીની દુકાન ધરાવીને વેપાર ધંધો કરે છે. જે અનુસંધાને પોલીસે તપાસ ચાલુ કરે અને કેશોદ PSI શ્રી ચૌહાણ સાહેબ નાવોએ 24 કલાકની અંદર 4 આરોપીઓને રાઉન્ડઅપ કરેલા છે અને રૂપિયા 5 લાખનું સોનું ગયેલ હતું તેમાંથી મોટા ભાગનું સોનું રિકવર કરી લીધેલ છે. વનરાજ ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ.